કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે વિસ્તરણ કાર્યકરો અને માસ્ટર ટ્રેનર્સ માટે પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ. પ્રાકૃતિક ખેતીની તાલીમમાં 80 જેટલા તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ ન્યૂ દિલ્હી દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ઝેડ પી પટેલની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ વિસ્તરણ કાર્યકરો અને પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનર્સના માટે 2 દિવસીય તાલીમ યોજાઈ હતી, જેમાં કુલ 80 તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રોફેસર કે એન રણા, વૈજ્ઞાનિક પાક ઉત્પાદન, KVK વ્યારાએ પ્રાકૃતિક ખેતીના આયામો અને તેના વૈજ્ઞાનિક અભિગમ વિશે, પોષણ વ્યવસ્થાપન, નિંદણ નિયંત્રણ અને રોગ જીવાત નિયંત્રણ વિશે સમજ આપી હતી. વૈજ્ઞાનિક ડૉક્ટર ધર્મિષ્ઠા એમ પટેલ દ્વારા બાગાયતી પાકોમાં વૈજ્ઞાનિક ઢબે પ્રાકૃતિક ખેતી થકી સારું ઉત્પાદન મેળવવા માટેના વિવિધ મુદ્દાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વાલોડ તાલુકાના દેગામા ગામના શ્રી જયેશભાઈ પટેલ, પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનર્સે પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતીનો તફાવત વિસ્તૃત રીતે સમજાવી હાલના સમયમાં પ્રાકૃતિક ખેતીનું શા માટે મહત્વ છે તેની વિગતવાર સમજણ આપી હતી અને જણાવ્યું હતું કે જો ખેડૂતો પ્રાકૃતિક ખેતીના બધા જ આયામો અપનાવે તો ઉત્પાદન સારું મળે છે, તેમજ જમીનની ગુણવત્તામાં વધારો થાય છે. તાલીમાર્થીઓને પ્રાકૃતિક ખેતીમાં રોગ જીવાતના નિયંત્રણ માટે ઉપયોગમાં લેવામાં આવતા દશપર્ણી અર્ક, બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર વગેરેની પદ્ધતિ નિદર્શન દ્વારા સમજ આપવામાં આવી હતી. અંતમાં તાલીમાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું સંતોષકારક નિવારણ કરવામાં આવ્યું હતું.